નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 ગુજરાતી માધ્યમ વિષય ગુજરાતી પાઠ 5 કોરો કાચબો ભીનો ચાલો ભાગ 2 વિશે જોઈશું. ભાગ 1 માં આપણે જોઈ ગયા એક સુંદર મજાનું ગીતડું ગાયું આપણે, કે તબડક તબડક કરતો ઘોડો દોડ્યો જાય છે એ વિશે ગીત ગાયું. પછી બે રંગ બન્યું રંગીન, કે પતંગ હોય છે કે કલર વગરનું હોય છે, બે કલર વગરનું તો એ કલર પતંગિયામાં આરવ રંગ પૂરે છે અને તેને બે રંગમાંથી રંગીન બનાવે છે. ત્યારબાદ આપણે એ વાર્તા જોઈ, ચાંદો પકડ્યો, એમાં વાંદરાઓ કેવી મસ્તી કરતા હતા, તે ઉપરાંત તેમને તળાવમાં એક રાત્રે સુંદર મજાનું ચાંદનું પ્રતિબિંબ જોયું. પરંતુ વાંદરાઓ તો આમે નામ જ વાંદરા છે એમનું, તો મસ્તી કરતા હતા અને એમને એવું લાગ્યું કે આ તો કોઈ ફળ છે, તો કોઈને સુંદર મજાનું એ ચાંદો લાગ્યો તો એને પકડીએ આપણે એમ બધા વિચારે છે. એક વાંદરો કહે છે કે આપણે આપણા વાંદરાના સરદારને જગાડીએ, મહાબલીને, તો કોઈ બધા કહે છે એના કરતાં આપણે જ મહેનત કરીને એને પકડીએ. તો બધા વાંદરા, જબ્બુ, મોન્ટી, ચિંપુ જેવા વાંદરાઓ ભેગા થઈને એ ચાંદને પકડવાની વ્યર્થ કોશિશ કરવા જાય છે. અને જેવા એકબીજાની પૂંછડી પકડીને ચાંદને પકડવા જાય છે અને પાણીમાં રહેલું પ્રતિબિંબ જાણે બંગડીના ટુકડા થઈ ગયા હોય એમ ટુકડા થઈ જાય છે. અને ત્યારબાદ ફરી પાછા બધા ડાળી પરથી એક વાંદરાની પકડ છૂટી જવાથી બધા વાંદરા પાણીમાં ધબાબ થઈને પડે છે. અવાજ સાંભળીને મોટેરા બધા વાંદરા જાગી જાય છે અને પૂછે છે કે આ પાકિસ્તાનો હતો, ત્યારે જબ્બુ બધી વાત કહે છે અને મોટેરાઓ બધા હસી પડે છે અને તળાવના પાણી ફરી સ્થિર થઈ જાય છે અને એમાં ફરી પૂનમનો ચાંદો દેખાય છે અને મોટેરાઓ કહે છે કે ચાંદ નહીં પણ પૂનમનો ચાંદનું પ્રતિબિંબ છે. તો આપણે કાલે વાર્તાના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ પણ જોયા હતા, આજે આપણે કેટલાક વાક્યો જોઈશું. કે આપણે વાર્તામાંથી કેટલાક શબ્દો મેળવતા છે, તે શબ્દોના આધારે હવે આપણે વાક્યો બનાવવાના છે. તો વાક્યો કેવા બનાવવાના છે? તો વાક્યોમાં આ શબ્દ આવવો જરૂરી છે. કોઈ પણ વાક્ય હોય તેમાં શબ્દ આવવો જરૂરી છે. દાખલા તરીકે
બનાવેલા વાક્યો સિવાય કોઈ બીજા વાક્યો બનાવતા આવડતા હોય તો તમે તે પણ લખી શકો છો. જરૂરી નથી કે આ જ વાક્ય લખાય, શબ્દ અંદર આવો જરૂરી છે. કે રમતા રમતા કે બાળકો રમતા રમતા લડી પડ્યા, ખાતા ખાતા તો ભાઈ બહેન ખાતા ખાતા વાતો કરતા હતા, કરતા કરતા એ શબ્દ પરથી બચ્ચાની કાનની બહાર કરતા કરતા નાકે દમ આવી ગયો. ડોલતો ડોલતો હાથી ડોલતો ડોલતો ચાલ્યો જાય છે. કુદાકુદ છાતા ઉપર પાંદરા કુદાકુદ કરે છે. મતલબ કે શબ્દ આવવો જરૂરી છે. જો શબ્દ ન આવે અને તમે શબ્દ પરથી વાક્ય બનાવી દો કોઈ બીજું તો એ વાક્ય ખોટું કહેવાય. વાક્યની અંદર શબ્દ આવવો ખૂબ જ જરૂરી છે. હવે જે કે વાક્ય સાચું હોય ત્યાં તમારે ખરું નથી કરવાનું, પણ સ્માઈલી વાળું એક પગલું દોરવાનું છે અને સાચે સાચું તમારે હસવાનું છે. અને વાક્ય ખોટું હોય તો તમારે રડતું પગલું દોરવાનું છે અને ખોટું ખોટું રડવાનું છે. તો આપણે હવે કેટલાક વાક્ય જોઈશું કે ઝાડ ઉપર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું. તો ઝાડ ઉપર મહાબલીનું પરિવાર રહેતું હતું, વાંદરાઓનું ટોળું રહેતું, પરિવારનું ટોળું રહેતું નહોતું. તો અહીંયા આપણે જે કહ્યું ખોટું વાક્ય છે તો રડતા પર ચોપડી મારીશું અને સાઈડમાં આપણે વાક્ય ખોટું છે તેથી શું બનાવીશું, રડતું સ્માઈલી બનાવીશું. ત્યાર પછી વાક્ય છે વાંદરા ઝાડ પરના મીઠા ફળો ખાતા હતા. તો તમે વાંદરાઓની વાર્તા વાંચી તેમાં તમને ખબર હશે કે વાંદરાઓ ઝાડ પરના મીઠા ફળ ખાતા હતા, ઉદાકૂદ કરતા હતા. તો અહીંયા વાક્ય સાચું છે તો તમારે જોર જોરથી હસવાનું છે. ખોટું વાક્ય હોય ત્યારે તમારે ખોટું ખોટું રડવાનો અભિનય કરવાનો છે. તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો. તો ચાંદાનો એ પડછાયો નહોતો દેખાતો પરંતુ તેનું પ્રતિબિંબ દેખાતું હતું. તો આ વિધાન કેવું છે, ખોટું છે. તો આપણે અહીંયા શું દોરીશું, રડવું. અને આપણે અભિનય સામે કરવાનો છે, રડવાનો અભિનય કરવાનો છે. ચોથું છે જગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર પાડ્યો. તો શું જગ્ગુએ પાણીમાંથી ચાંદાને બહાર પાડ્યો હતો? ના, જગ્ગુએ બહાર પાડ્યો નહોતો. કારણ કે પાણીને મને ચાંદાને પકડવા જતા ચાંદો વિખરાઈ જાય છે. તો આ વાક્ય કેવું છે, ખોટું છે. તો તમારે અહીંયા રડતું પગલું દોરીને રડવાનો અભિનય કરવાનો છે. ચાંદાએ બહાર નીકળીને બધા બચ્ચાને ચોકલેટ આપી. આ વિધાન પણ ખોટું છે. તો તમારે રડતા સ્માઈલી પર ખોટું કરીને અહીંયા ખોટાનું ચિહ્ન બતાવવાનું છે. મહાબલીએ બચ્ચાને સમજાવ્યા કે ચાંદો તો આકાશમાં છે. મહાબલી છેલ્લે બધા પાત્રોને સમજાવે છે કે ચાંદો અહીંયા નથી પરંતુ આકાશમાં છે અને તળાવમાં જે દેખાય છે તે તેનું પ્રતિબિંબ છે. તો આ વિધાન કેવું છે, સાચું છે. તો તમારે અહીંયા શું કરવાનું છે, સ્માઈલ વાળું પગલું અને જોર જોરથી હસવાની એક્ટિંગ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્ય પુસ્તકમાં આપેલા કેટલાક ચિત્રો શબ્દો જોઈશું. કે શબ્દ વાંચો, જે શબ્દ માત્ર વાંચવામાં આવતા હોય તેની આગળ ખાલી વાર વાંચવા એટલે કે વાંચવામાં આવે છે. જે માત્ર ચિત્રમાં દેખાતા હોય તેની આગળ આપણે ચી લખવાનું છે, કારણ કે ફક્ત ચિત્રમાં દેખાય છે. અને જે વાર્તા અને ચિત્ર બંનેમાં એક શબ્દ આવતો હોય તો તેની સામે આપણે વાંચી લખીશું. મતલબ કે વાર્તા અને ચિત્રમાં બંનેમાં એ આવે છે. તો જળ, તો વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તામાં વાંચ્યું કે જળ અગાળ વાંદરા બધા બધું કરતા હોય અને ચિત્રમાં પણ જળ આપેલું છે. તો આપણે એની આગળ શું લખીશું,
તમે આ એક્ટિવિટી જુદી જુદી રીતના કાગળનો ઉપયોગ કરીને પણ કરી શકો છો અને પથ્થરને બદલે ટામેટું કે કોઈ બીજી વસ્તુ પણ લઈ શકો છો. આજે આપણે જે શીખ્યું તેનો તમે ઘરે રિવિઝન કરજો. થેન્ક યુ.